દર્શક મિત્રો, હું દેમુરાઈ નૈના નમો હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા યોજાયો બ્લડ કેમ્પ. અમરેલીના ચક્કરગઢ રોડ પર ગટરનું કામ ગોપાલગાય ગતિએ. અમરેલી ચાંદની ચોક ખાતે હજરત લીલાશાહ પીર બાબાનો ઉર્સ ઉજવાયો. હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક. સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સદભાવના ગ્રુપના કમિટીના મેમ્બરો પંકજભાઈ રાયચા, પ્રવીણભાઈ સાવજ, રાજુ નાગરેચા, પ્રણવ વસાણી, પિન્ટુ ચુડાસમા, પંકજ કારેલિયા, મનોજ જાદવ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. અને અમરેલી જિલ્લામાં આ કેમ્પને પહેલો નંબર આવેલો છે અને સૌરાષ્ટ્રમાં બીજો નંબર આવેલો છે. અમરેલીમાં આવેલ નાગરિક બેંક દ્વારા ગ્રાહકોને સુવિધા પૂરી પાડવા માટે એક આગવું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાતાધારકોને રજીસ્ટ્રેશન કરાવેલા મોબાઈલ નંબર દ્વારા SMS કે મિસ કોલ દ્વારા પોતાના ખાતાની ટોટલ માહિતી આપવામાં આવશે. નમસ્કાર, આવિષ્કાર ચૌહાણ, જનરલ મેનેજર અમરેલી નાગરિક સહકારી બેંક લિમિટેડ. હાલમાં અમે બેંકમાં ગ્રાહકોને એના ખાતામાં SMSની સુવિધા તો આપીએ છીએ, એકદમ ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ. કોઈપણ પ્રકારનો માટે ચાર્જ નથી લેતા. એ ઉપરાંતની ગ્રાહકોને જે અહીંયાથી ફોન કરીને બેલેન્સ જાણવું પડે છે એ વ્યવસ્થાને દૂર કરવા માટે અમે ગ્રાહકોના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર મિસ કોલ ફેસિલિટી સ્ટાર્ટ કરીએ છીએ. એનાથી ગ્રાહક એક વખત એનો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવશે બેંકના રેકોર્ડમાં, એ રજીસ્ટર કરેલા મોબાઈલમાંથી ક્યાં ગમે ત્યારે ઇન્સ્ટન્ટ મિસ કોલ પણ એક આપશે, એટલે ઓટોમેટિક 2-3 સેકન્ડમાં રિંગ કપાઈ જશે અને ઓટોમેટિક એને એના ખાતાનો અત્યારનું હાલનું બેલેન્સ ઓટોમેટિક મેસેજથી જોડશે. આ સેવા પણ તદ્દન ગ્રાહકોને ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવેલી છે અને આમાં કોઈ લિમિટેશન નથી. ગમે એટલા મિસ કોલ આખા દિવસમાં મારી શકશે અને SMS દ્વારા એનો બેલેન્સ ફ્રીમાં જાણી શકશે. અમરેલીમાં આવેલ ચક્કરગઢ રોડ પર હાલ તંત્ર દ્વારા ગટરનું કામ ચાલુ કરવામાં આવેલ છે, પણ આ કામ જાણે કે ગોકળગાય ગતિથી ચાલી રહ્યું હોય તેવું લાગે છે, જેનાથી લોકો પરેશાની થઈ રહી છે. અમરેલીના ચક્કરગઢ રોડ પર ભૂગર્ભ ગટરનું કામ ચાલુ હોવાથી ઠેર ઠેર જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે, જેનાથી રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. તો અનેક જગ્યાએ ગટરો ખુલ્લી મૂકી દેવામાં આવી છે, તો કઈક જગ્યાઓ પર માટીના ગંજ ખડકી દેવામાં આવ્યા છે. આ ખાડાઓમાં પાણી પણ ભરાઈ ગયા છે, જેમાં અહીંથી પસાર થતા મુસાફરો પડવાની ઘટનાઓ પણ ઘટે છે. તો અહીં આવેલા વેપારીઓને પણ મુશ્કેલીઓ પડી રહી છે. તો તંત્ર આ કામ ઝડપથી પૂર્ણ કરે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે. મારું નામ વિજયભાઈ મનુભાઈ કોઠીવાર. મારા એક કપડાનો શોરૂમ છે લિવરપૂલનો. આ ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે રોડનું કામ ચાલુ છે, ગટરનું કામ ચાલુ છે, પણ ગોકળગાયની ગતિએ ચાલુ છે. અત્યારે આ કામ ચાલુ હોવાથી આવવા જવામાં વાહનોમાં ખૂબ જ મુશ્કેલીઓ પડે છે અને અમને લોકોને પાર્કિંગનો પણ મોટો પ્રોબ્લેમ થાય છે. તો હવે આ કામ ઝડપથી વહેલી તકે પૂરું થાય એવી અમારી લોકોની માગણી છે.
આપ જોઈ રહ્યા છો અત્યારે કે અહીંયા મોટા મોટા ખાડાઓ છે, જે ખાડાઓમાં ઘણા લોકો અમારી નજર સામે ફરતા હોય છે, ઘણાના વાહનો ખૂટી જતા હોય છે. ચોમાસામાં તો અહીંયા લગભગ હરેક દિવસમાં એક એક બે બે વાર આવા એક્સિડન્ટો નાના મોટા બનતા હોય છે. તો હવે આ ખાડા વહેલી તકે અમરેલી નગરપાલિકા દૂર કરે બરાબર, અને અહીંયા ગ્રાહકોને પણ આવવામાં ખૂબ જ તકલીફ થાય છે. પાર્કિંગનો પણ મોટો પ્રોબ્લેમ છે, તો વહેલી તકે આ કામ પૂરું થાય એવી મારા લોકોની વેપારી લોકોની માંગણીઓ છે. અમરેલી સગરવાડી ખાતે 14મા સમૂહ લગ્નમાં સમાજ કલ્યાણ તરફથી મળેલ સહાયના ચેક વિતરણ માન્ય કલેક્ટર સાહેબશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજ કલ્યાણમાંથી બીટી બલાળા સાહેબ, નગરપાલિકાના ચીફ ઓફિસર વાનાઈ સાહેબ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ કલ્યાણની સહાય વિશેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સરકારમાં આપ કહેતો હોય કે ગ્રાન્ટની કમી, કોઈ ગ્રાન્ટની કમી નથી.
મારા ઘરના મને કોઈ દી ગ્રાન્ટની કમી લેવાની જ નથી. તમારી ઈચ્છા શક્તિ હોય તો હું બજેટ લોકો એક કરતા 100% કામ કરું છું. 19 કરોડના બજેટ અને 30 કરોડની ગ્રાન્ટ મને મળે છે. એક તો અમરેલીમાં પાણીનો પ્રશ્ન પહેલેથી જ છે તો બીજી બાજુ ગટરના પાણી ભળી જતા જેસિંગપરાના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે તંત્ર આ બાબતની જાણ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી તો તંત્ર તાકીદે આ પ્રશ્નનો હલ લાવે તેવી લોકો દ્વારા માંગણી ઉઠી છે. બે ત્રણ મહિનાથી રજૂઆત કરેલ છે પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવેલી. આ ગટરનું પાણી પીવા મજબૂર લોકો થયેલ છે. કઈ જગ્યાએ? ચેસિંગપરા છે નંબર 3 માં. પાઇપલાઇન તૂટેલ છે પણ ત્રણ મહિનાથી રજૂઆત કરવામાં આવે છે. કોઈ પણ કાર્યવાહી આ વિસ્તારના અમારા સુધરાય સભ્ય પૈયાભાઈ માંડાણીને 2 મહિનાથી રજૂઆત કરેલી છે પણ કોઈ ધ્યાન જ નથી આપતા. ગટરનું જ આવે છે. દર્શક મિત્રો, આજે આપણે એવી વિસ્તારની મુલાકાત લઈએ છીએ એનો મોટા મોટો પ્રશ્ન છે પાણીનો. ત્યારે જેસિંગપરામાં આવેલી શેરી નંબર 3 માં જ્યારે નગરપાલિકાની પાઇપલાઇનોમાં જે પાણી આવી રહ્યું છે ત્યારે શુદ્ધ અને સારું પાણી અને સ્વાસ્થ્ય હોય એવું પાણી લોકોને આપવામાં આવે ત્યારે પણ અહીંનો પ્રશ્ન એવો છે એની પાઇપલાઇનમાં ગટરનું પાણી આવી રહ્યું છે અને આ લોકો લગભગ છેલ્લા 3-1 મહિનાથી આ વેદના ઝેલી રહ્યા છે. તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ તંત્રમાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. ત્યારે આપણે આજે આ રહીશોની મુલાકાત લઈએ. કંચન બેન, કેટલા મહિનાથી અહીંયા પાણીનો પ્રશ્ન? 3 મહિના થયા. ટાંકા ભરીને ખાલી કરવા પડે છે પાણી. પાછા મેં રજૂઆત કેટલી વાર કરી? 3 વાર કરી. એ લોકોએ ક્યારેય ધ્યાન દેવાની કોઈ આવ્યા જ નથી. કાંઈ તપાસમાં આવ્યા જ નથી. તમે 3 મહિનાથી પાણીની વ્યવસ્થા જે તમારે જે રોકેલી કેવી રીતે તમે પાણીની વ્યવસ્થા કરો? ઈ વહારો આવતી ભરીને પછી ધ્યાન રાખવું પડે, જોવું પડે. પીવાનું પીવાનું બાકી મગાવી પછી પરદા વિસ્તારના શેરી નંબર 3ના રહીશોની નમ્ર અરજ છે કે છેલ્લા 3-1 મહિનાથી ગટરની અંદર જે પાઇપલાઇન પાસ થાય છે નળની તેમાં ગટર લાઇન એમાં પાણીની પાઇપલાઇન તૂટી જવાથી ભળી ગયેલ હોય દરેકને ઘેરે ગટરનું ગંદુ પાણી આવે છે અને ફીણા એટલે સાબુનું પાણી ખરાબ પાણી આવે છે અને રોગચાળો ફેલાય એ પહેલાં અવારનવાર રજૂઆત કરવા છતાં એ સામાન્ય રિપેરિંગ હોવા છતાં થતું ન હોય. અમારી માનસા અરજ છે કે ઝડપથી એ ગટરની અંદરથી પાઇપલાઇન જે પસાર થાય છે પાણીની રિપેર થઈ અને સારું પાણી આવે. એક તો 5-6 દિવસે પાણી આવે છે અને એમાં ગટરનું પાણી આવે એટલે બૈરાઓ સતત એના ચિંતનમાં હોય છે ક્યારે સારું પાણી આવે અને અમે ભરીએ. પણ લગભગ ખરાબ હોય એટલે 2-3 વાર જાય, 15 દિવસે વારો એક સારા પાણીનો આવે ત્યારે પાણી ભરાય છે. તંત્રને નમ્ર વિનંતી છે કે ઝડપથી આ પાઇપલાઇન રિપેર કરાવી અમને સારું પાણી આવે એવી અમારી વિનંતી છે. વધુ ભણેલા લોકોનું બુદ્ધિ પ્રદર્શન ઈશ્વરને પણ છોડતું નથી. સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણને બેફામ એન્ટી રોમિયોસ કોર્ટનો ભગવાન કૃષ્ણના નામ પર રાખવાની સલાહ આપી તેમણે કૃષ્ણ પરમાત્માને રોમિયો સાથે સરખાવીને હિન્દુ સમાજની કરોડો કૃષ્ણ ભક્તોનું દિલ દુભાવ્યું છે. આ પહેલા પણ તેઓ કાશ્મીરના મુદ્દે જનમનની વાત કરીને ચર્ચામાં રહ્યા હતા. પોતાને મળેલી બુદ્ધિના અભિમાનમાં છકેલા આ બુદ્ધિજીવીઓએ ક્યારે સમાજને કલંક પહોંચાડે છે? અમરેલી ચાંદની ચોકમાં મુસ્લિમ બિરાદર ભાઈઓ તેમજ હિન્દુ સમાજ સાથે મળીને હઝરત લીલાસા પીર બાબાનો ઉર્સ મુબારક કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. અજીઝભાઈ ગૌરી અને અન્ય મુસ્લિમ બિરાદરોની હાજરીમાં હઝરત લીલાસા પીરની ઇબાદત કરીને સાંજે જમણવાર પણ રાખવામાં આવેલ હતો. નમસ્કાર.
આજે બેહદ ખુશાલી સાથે જણાવવાનું કે અમરેલી શહેરના અંદર આજે લીલા શાહી રહેમતુલ્લા અલીની મઝાર મુબારક, દરગાહ મુબારક છે, જેમાં મુસલમાન તથા હિન્દુ ભાઈઓ વધારેમાં વધારે તાદાદમાં હાજર થાય અને યહાં પર હાજરી આપી અને આપની પૂરી મનોકામનાને જાણ કરે છે અને જેવી રીતના દુઆઓ કરે છે, પ્રાર્થના કરે છે, હજરત લીલા શેબી રહેમતુલ્લા અલે તેમની તમામ મનોકામનાઓને પૂરી કરે છે અને હરેકને જે જોઈએ છે એ આપે છે. તો કાલે એમનું સંદર મુબારક, ગુસ્લ મુબારક હતું અને આજે તેમની શાનમાં શાનદાર તરીકે એક નઝરો ન્યાઝ પેશ કરવામાં આવે છે. તેમાં હજારોની તાદાદમાં લોકો આજે ચાંદની ચોકમાં જમા થઈ અને ન્યાઝને તકસીમ કરી અને તેમને ખવડાવવામાં આવશે. આપણે એ દુઆ કરીએ કે પરવરદિગારે આલમ આપણને હર સાલ એવી જ રીતના આજે લીલા શાહી રહેમતુલ્લા અલીના ઉર્સ મુબારકાને શાનો શોકતથી કરવાની તોફીક આપે. ઉનાળાની શરૂઆત થતાં જ પાણીના પ્રશ્નો સામે આવે છે. માણાવદર તાલુકામાં પણ ઉનાળો શરૂ થતાં પાણીના પોકાર ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. માણાવદર તાલુકામાં એકમાત્ર જીવાદોઈ સમાન ખારા ડેમ બાટવા પર આધારિત છે અને આ વિસ્તારમાં ઘણી નાની મોટી નદીઓ પસાર થાય છે. જો આ નદીઓને પહોળી અને ઊંડી કરવામાં આવે તો ખોટી રીતે વહી જતું પાણીનો બચાવ થાય અને આ પાણીનો ખેતી તેમજ પીવામાં લાભ લઈ શકાય અને આ પાણીના પ્રશ્નને કાયમી ધોરણે દૂર કરી શકાય તેવી લોકોના મુખે માંગણી ઉઠી છે. તાલુકાના સરાડિયા ગામનો સરપંચ ગોવિંદભાઈ વર્માનું નામ છે. આ માણાવદર તાલુકામાં આ દૂધવી નદી બહુ ઝાઝા ગામ વારે સંકળાયેલી છે અને એકદમ સાંકડી હોવાથી તેનું પાણી વેડફાઈ જાય છે અને ખેડૂતોને નુકસાની આવે છે, પાકમાં નુકસાની આવે છે અને પાણીનો સંગ્રહ થઈ શકતો નથી. તો આ નદી પૂરી કરવાની અમારા લોકોની માંગ છે. નારણભાઈ કાછડિયાના અથાક પ્રયત્નોથી અમરેલી જિલ્લાને મુંબઈ જવા માટે ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ તકે સાવરકુંડલાથી મુંબઈની સીધી ટ્રેનનું સાવરકુંડલા ખાતે આગમન થતાં સાવરકુંડલાની જનતામાં હર્ષની લાગણી જોવા મળી હતી અને સાવરકુંડલાની જનતાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાનો આભાર માન્યો હતો. તમે આમાં કેટલા વર્ષનું સંઘર્ષ હતો, શું અડચણ હતી, આખી વાત કરી લો ને. દરેક મીડિયાના મિત્રોને માધ્યમથી હું દરેક, પહેલાં તો અમરેલીની જનતા અને સુરત હોય, મુંબઈ હોય, અમદાવાદ હોય કે જે આ સંસદીય વિસ્તારને કનેક્ટ સાથે જોડાયેલા હોય એ તમામ લોકોના સાથ અને સહકારથી અને એમની મને જે છેલ્લા 4 દિવસથી આ ટ્રેનની મંજૂરી મળ્યા પછી જે મને ટેલિફોનિક શુભેચ્છા અને અભિનંદન આવ્યા છે, કદાચ મને લોકસભાની ટિકિટ મળી હતી ત્યારે પણ આટલા અભિનંદન નહોતા આવ્યા, એટલા અભિનંદન મને આ વખતે આ લોકોએ જનતાએ આપ્યા ત્યારે મને ખબર પડી કે આ ટ્રેન માટે બાંદ્રાથી મહુવા અને મહુવાથી બાંદ્રા માટે ટ્રેનની કેટલી લોકોની તીવ્રતા, કેટલી અપેક્ષા
અને કેટલી આકાંક્ષા હતી ત્યારે ખબર પડી. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે સાવરકુંડલાના પ્લેટફોર્મ ઉપર ક્યાંય પબ્લિક સમાતી નથી, એટલી લોકો આજે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાંથી અને શહેરમાંથી દરેક સમાજ, દરેક જ્ઞાતિ, દરેક એનજીઓ આજે આ ટ્રેનના વધામણા લેવા માટે અહીંયા સાવરકુંડલા પ્લેટફોર્મ ઉપર એવી રીતે મહુવાની અંદર પણ એટલી જ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને એવી રીતે રાજુલામાં પણ આ જ પરિસ્થિતિ હતી ત્યારે આ વિસ્તારને જે આ વિસ્તાર પસાર રહી ગયો છે એનું કારણ કે રોડની કનેક્ટિવિટી નહોતી, રેલની કનેક્ટિવિટી નહોતી ત્યારે આપણો અમરેલી જિલ્લો પસાર થયો છે. ત્યારે આગામી દિવસોમાં હું ચોક્કસ કહીશ કે આ જિલ્લાનો વિકાસ થવાનો છે રેલવેના માધ્યમથી અને રોડના માધ્યમથી. આજે આપણે જોઈ રહ્યા છીએ કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામગીરી કરી રહી ત્યારે અમરેલી જિલ્લાની અંદર અમરેલી સંસદીય વિસ્તારમાં 11,000 કરોડ રૂપિયા અમરેલી સંસદીય વિસ્તારમાં રેલવેમાં અને રોડમાં આપ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાની જે 70 વર્ષની આઝાદીમાં લગભગ 60 વર્ષ સુધી કોંગ્રેસે શાસન કર્યું અને કોંગ્રેસની વિચારધારાવાળી સરકારોએ શાસન કર્યું છે એમાં જે આપણને નથી પ્રાપ્ત થયું છેલ્લા 3 વર્ષની અંદર આ કેન્દ્રનીમાં નરેન્દ્રભાઈની સરકારે અમરેલી જિલ્લાને 11,000 કરોડથી વધારે રકમ આપી અને અમરેલી જિલ્લાના વિકાસના દ્વાર ખોલી નાખ્યા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે મારું લક્ષ્ય એક જ છે, હું હમણાં મહુવામાં બોલ્યો છું કે મારો લક્ષ્ય છે મહુવાથી હરદ્વાર. આ ટ્રેક ઉપરથી મહુવાથી આપણે હરદ્વાર અને દિલ્હીની ટ્રેનો મળે એની માટે ભગીરથ મારો પ્રયાસ હશે આગામી દિવસોમાં. અને આ બાંદ્રા મહુવા ટ્રેનને જે અત્યારે અઠવાડિયામાં 2 દિવસ આપી છે એ ટ્રાફિકના આધાર ઉપર જેટલો આપણને ટ્રાફિક વધારે મળશે એટલે આ ટ્રેન ડેઇલી કરવામાં આપણને માનનીય મંત્રીજીએ ખાતરી આપી છે કે તમને હું ડેઇલી ફ્રી આપીશ. તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.